हेलो फ्रेंड्स, पेपर 502 नी अंदर आपणे 3 यूनिट भणवाना हता, जेमांथी आपणे 2 यूनिट भणी गया अने हवे आपणे नवो यूनिट यूनिट 3 चालू करीशुं, जेनुं आपणे आजे फर्स्ट लेक्चर छे। तो सिक्वन्स एंड सीरीज छे नाम, यूनिट 3 सिक्वन्स एंड सीरीज, बराबर छे। तो सिक्वन्स नी डेफिनेशन पहेला जोईए। Let X be a non-empty set mapping F n to X is called a sequence in a X. If for every n belongs to capital N, F of n is equal to Xn, then this sequence can be written as a X1, X2, X3, X4. तो अब अथवा तो एने के रीते लखाशे, Xn थी लखाशे, जहाँ n belongs to capital N होय। तो सिक्वन्स ने आपणे जारे लखवी हशे तो ये कोई एक फंक्शन छे एना सिक्वन्स माटेनुं, के जे एफ एन टू एक्स फंक्शन छे, आ फंक्शननी अंदर सिक्वन्स लखवी छे। तो फंक्शन जे छे ए आपणे एनना एलिमेंट पर एप्लाय करता एक्सनो एलिमेंट मळे, बराबर। तो ए एक्सनो जे एलिमेंट छे ए सिक्वन्सना एलिमेंट छे, अने सिक्वन्सने जो आपणे लखवा होय तो केवी रीते लखाशे, X1, X2, X3 થી X4 તરીકે આપણે એને લખી શકીએ છીએ। એ રીતે સિક્વન્સ જે છે એને આપણે એ એન, બી એન, ટી એન, એસ એન આવી રીતે આપણે એને ડેનોટ કરી શકીએ। ધ એલિમેન્ટ્સ એક્સ એન, એવરી એન બિલોંગ્સ ટુ કેપિટલ એન આર કોલ્ડ ફોર્મ ઓફ સિક્વન્સ એક્સ એન એન્ડ બિલોંગ્સ ટુ કેપિટલ એન। તો એક્સ એન જે છે એને આપણે સિક્વન્સ ફોર્મમાં લખવું હોય તો સિક્વન્સ તરીકે કેવી રીતે લખાશે, છગડીયો કૌંસ અને અંદર એક્સ એન, એવી રીતે જે રીતે એક્સ એન લખો છો એ રીતે એ એન, બી એન, ટી એન અને એસ એન આ પણ સિક્વન્સ જ લખાય, બરાબર છે। સિક્વન્સને આવી રીતે આપણે દર્શાવી શકીએ છીએ। હવે આપણે રેન્જ ઓફ સિક્વન્સ જોઈએ। રેન્જ ઓફ સિક્વન્સ, તો ધ સેટ ઓફ ઓલ ફોર્મ્સ ઓફ સિક્વન્સ એક્સ એન, એન બિલોંગ્સ ટુ કેપિટલ એન ઇઝ કોલ્ડ રેન્જ ઓફ એક્સ એન, એન બિલોંગ્સ ટુ કેપિટલ એન। તો આપણે એક્સ એન સિક્વન્સ છે એની રેન્જ લખવી હોય, એટલે કે એક્સ એનના સિક્વન્સની અંદર કેટલા એલિમેન્ટ છે, બરાબર છે, કયા પ્રકારના છે, એ આપણા માટે આ રેન્જ થશે, જેને એક્સ એન સેટ તરીકે આપણે લખીશું। એવરી એન જે છે કેપિટલ એનમાં છે। બાઉન્ડેડ સિક્વન્સ જોઈએ। તો એ બાઉન્ડેડ સિક્વન્સની ડેફિનેશન શું છે? ઇફ ધ રેન્જ ઓફ સિક્વન્સ એક્સ એન ઇઝ બાઉન્ડેડ, then the sequence xn is called a bounded. If the range of sequence xn is bounded, then the sequence xn is called a bounded sequence. તો બાઉન્ડેડ સિક્વન્સ કહેવા માટે એક સિક્વન્સ xn છે જે બાઉન્ડેડ છે, બરાબર, then the sequence xn, એ xnને આપણે બાઉન્ડેડ સિક્વન્સ કહીશું। બાઉન્ડેડ હોય કોઈ પણ સિક્વન્સ તો આપણે એને બાઉન્ડેડ સિક્વન્સ કહીએ છીએ, અને બાઉન્ડેડ હોવા માટે લોઅર બોન્ડ અપર બોન્ડની જરૂર પડે છે, બરાબર છે। તો બાઉન્ડેડ માટે આપણે કેટલાક એક્ઝામ્પલ અમે અહીંયા જોઈએ। ફોર એક્ઝામ્પલ, એક સિક્વન્સ આપી છે તમને, એક્સ એન ઇઝ ઇક્વલ ટુ 1/n, એન બિલોંગ્સ ટુ કેપિટલ એન, ઈ ઇઝ ઇક્વલ ટુ રેન્જ ઓફ 1/n અને એન બિલોંગ્સ ટુ કેપિટલ એન। તો હવે આ ઈની અંદર કેવા એલિમેન્ટ આવશે આ સેટની અંદર? 1/n ફોર્મમાં, એટલે કે એનની જગ્યાએ શું મુકાશે? એવરી એન જે છે એ કેપિટલ એનની અંદર છે, તો માટે એનમાં આવશે 1, 2, 3 એવી રીતે। તો પહેલાં 1 મૂકીએ તો 1 મળશે, 2 મૂકીશું તો 1/2 મળશે, 3 મૂકીશું તો 1/3 મળશે, તો અપ ટુ 1/n સુધી મૂકી શકીએ। તો આ અહીંયા એની બાઉન્ડ્રી એ નક્કી થાય છે, માટે બાઉન્ડેડ સેટ છે આ રહ્યો, કે જેની લોઅર બોન્ડને ગ્રેટેસ્ટ અપર બોન્ડ પણ અહીંયા મળે છે, બિકોઝ ગ્રેટેસ્ટ લોઅર બોન્ડ આની શું થશે, જે આપણે આગળના લેક્ચર આગળના યુનિટની અંદર આપણે શોધતા શીખી ગયા, ગ્રેટેસ્ટ લોઅર બોન્ડ, લીસ્ટ અપર બોન્ડ, બરાબર છે। તો ગ્રેટેસ્ટ લોઅર બોન્ડ એની 0 છે અને લોઅર અપર બોન્ડ એની 1 છે। સો 1/n શું છે? બાઉન્ડેડ। બીજું એક્ઝામ્પલ, કઈ સિક્વન્સ બાઉન્ડેડ છે? એક તો 1/n જે છે અને એન જે છે કેપિટલ એનની અંદર છે, સિક્વન્સ પણ બાઉન્ડેડ છે, અને આ એ એન ઇઝ ઇક્વલ ટુ -1/n એન બિલોંગ્સ ટુ કેપિટલ એન, તો આ સિક્વન્સ બાઉન્ડેડ છે। એ આપણે જોઈએ કે ઈ બરાબર, એના માટે પહેલાં રેન્જ લખવી પડશે, એટલે કે સિક્વન્સની રેન્જ આપણે લખીએ છીએ, એટલે રેન્જ ઓફ સિક્વન્સ થશે, રેન્જ ઓફ સિક્વન્સ માઇનસ સિક્વન્સ કઈ છે? -1 ની n ઘાત અને n બિલોંગ્સ ટુ કેપિટલ n, -1 ની n ઘાત એટલે કે
माइनस वन नी एक बार ए वन घात आवशे टू घात आवशे एवी रीते तो माइनस वन नी जरे वन घात आवे तो शू मळशे अहींया माइनस वन नी टू घात तो वन माइनस वन वन अने अहींया जेटला पॉइंट आवशे केवा आवशे माइनस वन वन माइनस वन वन ए फॉर्ममां आवशे माटे आनो सेट जे छे माइनस वन अने वन नो छे एटले के ए बाउंडेड छे तो माइनस वन नी एन घात एन बिलोंग्स टू कैपिटल एन इज अ बाउंडेड सिक्वन्स बराबर छे तो फर्स्ट आपणे शू भण्या अहींया सिक्वन्स अने सीरीज छे आपणो यूनिट जेनी अंदर आपणे अत्यारे हाल सिक्वन्सनी वात करीए छीए तो सिक्वन्सथी पहेला तो दर्शाववो होय तो एक्स एन એટલે એક્સ વન એક્સ ટુથી એક્સ એન આવી રીતે તમે દર્શાવી શકો છો જેને એ એન બી એન ટી એન એસ એનથી દર્શાવી શકાય છે બરાબર પછી આને આપણે રેન્જ ઓફ સિક્વન્સ જોયું બાઉન્ડેડ સિક્વન્સ જોઈ બરાબર છે હવે આગળ જોઈએ કન્વર્જન્ટ સિક્વન્સ કન્વર્જન્ટ સિક્વન્સ કોને કહીશું તો લેટ પી એન બી અ સિક્વન્સ ઇન મેટ્રિક સ્પેસ એક્સ ડી ધેન પી એન સેડ ટુ બી કન્વર્જન્ટ ઇફ ધેર ઇઝ પોઈન્ટ પી બિલોંગ્સ ટુ એક્સ સચ દેટ ફોર એની એપ્સાયલોન ગ્રેટર ધેન ઝીરો દેટ ઇઝ ઈ એપ્સાયલોન બિલોંગ્સ ટુ આર સ્ટાર આર પ્લસ પીએન જે છે કન્વર્જન્ટ સિક્વન્સ છે એવું કેવું હોય તો આપણે જે પીએન સિક્વન્સને મેટ્રિક સ્પેસ એક્સડીમાં લઈએ ધેન પીએન સેડ ટુ બી કન્વર્જિટ ઇફ ધેર ઇઝ પોઈન્ટ પી પી આગળ કન્વર્જિટ થાય છે અને પી એ એક્સનું પોઈન્ટ હોય તો લખવું હોય તો એવરી એપ્સાયલોન ગ્રેટર ધેન ઝીરો પોઝિટિવ ઇન્ટીજર કેપિટલ એન તો એવરી એન ગ્રેટર દેન ઓલ ઇક્વલ ટુ કેપિટલ એન ઇમ્પ્લાઇઝ ડી પી એન પી લેસ ધેન એપ્સાયલોન એટલે કે પી એન બિલોંગ્સ ટુ એન એપ્સાયલોન ઓફ પી હિયર પી ઇઝ કોલ્ડ અ લિમિટ ઓફ પી એન તો આપણે પીને શું કહીશું પી એનની લિમિટ છે એવું આપણે કહીશું બરાબર છે અહીંયા આપણને શું મળે છે પી એન જે છે એ નેબરહુડ ઓફ પીમાં મળે છે એટલે કે હિયર પી ઇઝ કોલ્ડ અ લિમિટ પોઈન્ટ ઓફ અ પી એન વી રાઇટ લિમિટ એન ટેન્સ ટુ ઇન્ફિનિટિવ પી એન ઇઝ ઇક્વલ ટુ પી અથવા તો પી એન કન્વર્જિસ ટુ પી એઝ અ એન ટેન્સ ટુ ઇન્ફિનિટિવ બરાબર છે તો કન્વર્જનની સિક્વન્સ ક્લિયર અહીંયા કે કોઈ સિક્વન્સ કન્વર્જન્ટ ક્યારે હોય જેની લિમિટ પી એન સિક્વન્સની લિમિટ પી હોય તો આપણે સિક્વન્સને કન્વર્જિટ સિક્વન્સ કહીએ છીએ અને એને પી એન ટુ પી લખી શકાય એવી રીતે ડાયવર્જન્ટ સિક્વન્સ એટલે કન્વર્જન્ટ ના હોય એવી સિક્વન્સને આપણે ડાયવર્જન્ટ સિક્વન્સ કહીશું એક્ઝામ્પલ જોઈએ લેટ એસ એન ઇઝ ઇક્વલ ટુ એન સ્ક્વેર જેમાં એ શું છે ડાયવર્જન્ટ છે એવું આપણે બતાવવું છે એટલે કે કન્વર્જન્ટ નથી એટલે કે આ સિક્વન્સને કોઈ લિમિટ પોઈન્ટ મળતું ના હોય બાઉન્ડેડ ના હોય બરાબર તો એ આપણા માટે શું થશે ડાયવર્જન્ટ થશે તો એસ એન ઇઝ ઇક્વલ ટુ શું છે એ એન સ્ક્વેર એવરી એન બિલોંગ્સ ટુ કેપિટલ એન એસ એન બરાબર એન સ્ક્વેર એટલે વનનો સ્ક્વેર ટુનો સ્ક્વેર થ્રીનો સ્ક્વેર ફોરનો સ્ક્વેર બરાબર એવી રીતે લખી શકાય તો લિમિટ એન ટેન્સ ટુ ઇન્ફિનિટિવ એસ એન ઇઝ ઇક્વલ ટુ લિમિટ એન ટેન્સ ટુ ઇન્ફિનિટિવ એન સ્ક્વેર તો અહીંયા શું મળશે ઇન્ફિનિટિવ એન સ્ક્વેરમાં લિમિટ મૂકો તો અહીંયા શું મળે તમને ઇન્ફિનિટિવ તો એસ એન બરાબર એન સ્ક્વેર ઇઝ અ ડાયવર્જન્ટ થયું જે છે નોટ અ બાઉન્ડેડ ઇન્ફિનિટિવ છે એટલે એને બાઉન્ડેડ બાઉન્ડ્રી નથી એવી રીતે એક્ઝામ્પલ થ્રી જોઈએ શો દેટ એસ એન બરાબર આઈ રેઝ ટુ એન જે એસ એન બરાબર કેવી રીતે લખાય છે આઈ રેઝ ટુ એન ઇઝ ઇક્વલ ટુ આઈ માઇનસ વન માઇનસ આઈ વન આઈ માઇનસ વન માઇનસ આઈ વન બરાબર છે આ જે છે સેટની અંદર લખાય છે નોટ અ કન્વર્જન્ટ કન્વર્જન્ટ નથી એવું આપણે લખવું છે તો કન્વર્જન્ટ ક્યારે ના હોય તો રેન્જ ઓફ એન એ આઈ રેઝ ટુ એન બરાબર વન માઇનસ વન વન આઈ માઇનસ આઈ રેન્જ એની ફાઇનાઇટ જે છે અને બાઉન્ડેડ છે તો કન્વર્જન્ટ નથી એવું આપણે કહીશું જો ઇન્ફાઇનાઇટ રેન્જ હોય તો આપણે એને કન્વર્જન્ટ કહીશું બાઉન્ડેડ ના હોય અને ઇન્ફાઇનાઇટ હોય તો એને આપણે શું કહીશું ડાયવર્જન્ટ કહીશું અને કન્વર્જન્ટ નથી એ પણ આપણે શું કહીશું ઇન્ફાઇનાઇટ ફાઇનાઇટ ના હોય ફાઇનાઇટ હોય અને બાઉન્ડેડ ના હોય એને આપણે કન્વર્જન્ટ કહીશું નોટ અ કન્વર્જન્ટ કહીશું બરાબર તો હવે આગળ થિયરમ જોઈએ લેટ પી થિયરમ છે જે સ્ટેટમેન્ટ છે લેટ પી એન બી અ સિક્વન્સ ઇન મેટ્રિક સ્પેસ એક્સ ડી સિક્વન્સ પી એન કન્વર્જિસ ટુ પી બિલોંગ્સ ટુ એક્સ ઇફ એન્ડ ઓનલી ઇફ ઇચ નેબરહુડ ઓફ પી કન્ટેન્સ ઓલ બટ ફાઇનાઇટલી મેની ટર્મ્સ ઓફ પી એન એટલે કે શું કહેવા માગે છે કે પી એન સિક્વન્સ જે છે મેટ્રિક સ્પેસ એક્સ ડીમાં છે તો એ સિક્વન્સ પી એન એ કન્વર્જિસ છે પીમાં પીએન સિક્વન્સ કન્વર્જિટ હોય તો ઇફ એન્ડ ઓનલી ઇફ ઇચ નેબરહુડ પી કન્ટેન્સ ઓલ બટ
फाइनाइटली मेनी टर्म्स ऑफ पी एन, तो शू कहे जो कन्वर्जिट हो नेबरहुड जैसे पी ए कंटेन करतु हो फाइनाइटली मेनी टर्म्स ऑफ पी एन। तो आप पहला आ भाग लई लीए कि पी एन सिक्वन्स कन्वर्जेस है शू लैसु। पहला तो हियर पी एन बी ए सिक्वन्स इन मेट्रिक स्पेस एक्स डी बराबर, ए बने कॉमन है। फर्स्ट लेट सिक्वन्स पी एन कन्वर्जेस टू पी बिलोंग्स टू एक्स। अँ आप लीधु कि सिक्वन्स पी एन ए कन्वर्जेस है, तो कन्वर्जिस हो तो कन्वर्जिस डेफिनेशन प्रमाण एप्सिलॉन ग्रेटर देन जीरो ने नेबरहुड कोई मलतु हे पी नू नेबरहुड आप लीए एनी नेबरहुड एन एप्सिलॉन पी ऑफ पी और एप्सिलॉन ग्रेटर देन जीरो डेफिनेशन पर लखी देवानू छे। डायरेक्ट डेफिनेशन याद हो तो तब अमे लखी शको पी एन जो कन्वर्जिस हो तो शू लखाए डेफिनेशन प्रमाण नेबरहुड मे पी नू और एप्सिलॉन ग्रेटर देन जीरो मे। तो सींस पी एन कन्वर्जिस टू पी पी एन टू पी फॉर एप्सिलॉन ग्रेटर देन जीरो देर पॉजिटिव इंटीजर कैपिटल एन सच देट एवरी एन ग्रेटर देन ऑल इक्वल टू एन देन डी ऑफ पी एन पी लेस देन एप्सिलॉन डी ऑफ पी एन पी लेस देन एप्सिलॉन। सो डी ऑफ पी एन पी लेस देन एप्सिलॉन तो पी एन प्लस वन पी एन प्लस टू माटे लखी शकाय एवी रीते आपणे लखीशुं बराबर। तो जे पी एन है पी नेबरहुड ऑफ पी में आई जैसे पी एन प्लस वन पर नेबरहुड ऑफ पी में आई जैसे। Thus, नेबरहुड ऑफ पी कंटेन्स ऑल ध टर्म्स आर पी एन पी एन प्लस वन पी एन प्लस टू बराबर है। एवं रीते बदा जो फॉर्म है एने कंटेन करे एट मोस्ट पी वन पी टू थी पी एन प्लस वन विल नॉट बी कंटेन इन एन एप्सिलॉन पी एंड दीस टर्म्स ऑफ फाइनाइटली। तो आप आने शू कही नॉट कंटेन करे पी एन एप्सिलॉन फाइनाइट न फाइनाइट है बराबर। कॉन्वर्स पार्ट आप धारी लीए कि लेट ईच नेबरहुड ऑफ पी कंटेन्स ऑल बट फाइनाइटली मेनी टर्म्स ऑफ पी एन। तो लेट एप्सिलॉन ग्रेटर देन जीरो बी गिवन कंसिडर अ नेबरहुड एन एप्सिलॉन ऑफ पी एन एप्सिलॉन ऑफ पी कंटेन्स ऑल बट फाइनाइटली मेनी टर्म्स ऑफ पी एन। लेट के बी ध मैक्सिमम सफिस ऑफ फॉर्म विच आर नॉट इन अ एन एप्सिलॉन ऑफ पी। तो टेक एन इज इक्वल टू के प्लस वन एवरी एन ग्रेटर देन ऑल इक्वल टू कैपिटल एन पी एन बिलोंग्स टू कैपिटल एन एप्सिलॉन पी अने जो पी एन एन एप्सिलॉन पी में हो तो तमे शू लखी शको नेबरहुड में हो तो डी पी एन पी एन एप्सिलॉन करता नानो हे लेस देन एप्सिलॉन। सो लिमिट एन टेन्स टू इन्फिनिटी पी एन इज इक्वल टू पी। सो सिक्वन्स पी एन कन्वर्जिस टू पी बिलोंग्स टू एक्स।